નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે અંગ્રેજી વિષય ધોરણ દસ યુનિટ આઠનો અભ્યાસ કરીશું જેનું નામ છે અવર ફેધર્ડ ફ્રેન્ડ્સ ફેધર્ડ એટલે કે પીછાવાળા આપણા પીછાવાળા મિત્રો એટલે કે પક્ષીઓ પક્ષીઓ જે આપણા આસપાસના વાતાવરણની અંદર જોવા મળે છે એના વિશેની માહિતી આપણે આ યુનિટમાં મેળવીશું ઇટ ઇઝ અ ફ્રેશ એન્ડ પ્લીઝન્ટ મોનિંગ બર્ડસ આર ચર્પિંગ એન્ડ ધ વિન્ડ ઇઝ કૂલ એન્ડ કામ સરસ ખુશનુમાં સવાર છે પક્ષીઓનો કલરો સંભળાઈ રહ્યો છે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે શુભાંગી વિથ હર ફેમિલી ઇઝ હેવિંગ ટી એન્ડ બ્રેકફાસ્ટ ઇન ધર ગાર્ડન શુભાંગી પોતાના પરિવાર સાથે ગાર્ડનની અંદર ચા નાસ્તો કરી રહી છે દેવાંગી શુભાંગી સિસ્ટર મિત્રાસ ફ્રેન્ડ હેઝ કમ ટુ સ્ટે ફોર અ કપલ ઓફ ડેઝ દેવાંગી શુભાંગીની સિસ્ટર છે મિત્રાની ફ્રેન્ડ એ થોડા દિવસો માટે કપલ ઓફ ડેઝ એટલે કે થોડા દિવસો માટે રોકાવા માટે આવેલી છે દેવાંગી ઇઝ અ સ્ટુડન્ટ ઓફ સેકન્ડ યર જુઓલોજી ઇન એમએસ યુનિવર્સિટી વડોદરા દેવાંગી છે એ એમએસ યુનિવર્સિટી વડોદરાની અંદર બીજા વર્ષની અંદર જુઓલોજી વિષયની અંદર અભ્યાસ કરે છે શુભાંગી ફેક્સિનેટેડ બાય અ કોલ ઓફ અ બર્ડ એક્સક્લેમ્સ વોટ અ બ્યુટિફુલ સ્પેરો ઇટ ઇઝ શુભાંગી ફેક્સિનેટેડ એટલે કે મોહિત થઈ જાય છે અને આશ્ચર્યથી એક્સક્લેમ્સ એટલે આશ્ચર્યથી બોલી ઉઠે છે એક પક્ષીના અવાજથી મોહિત થાય અને આશ્ચર્યથી બોલી ઉઠે છે વોટ અ બ્યુટિફુલ સ્પેરો કેટલી સુંદર ચકલી છે દેવાંગી પ્રોમ્પટલી કરેક્ટ સાર દેવાંગી પ્રોમ્પટલી એટલે કે તરત જ તરત જ સુધારે છે માય ડિયર ઇટ ઇઝ નોટ અ સ્પેરો એ ચકલી નથી ઇટ ઇઝ અ ટેલર બર્ડ એ તો ટેલર બર્ડ છે ટેલર બર્ડ એટલે કે દરજીડો સી ઇટ્સ કલર ઇઝ યલો ઈશ ગ્રીન એન્ડ ઇટ ઇઝ સ્મોલર ધેન અ સ્પેરો જુઓ એનો રંગ કેવો છે યલ્લો ગ્રીન થોડો પીળાશ પડતો લીલો છે અને ચકલી કરતા આકારમાં નાની છે શુભાંગી યુ આર રાઈટ બટ ધ ડે બિફોર યસ્ટરડે વેન આઈ સો ઇટ ઇટ્સ કલર વોઝ રસ્ટ કે વાત તો સાચી છે પણ પરમ દિવસે જ્યારે મેં એને જોઈતી ત્યારે ઇટ્સ કલર વોઝ રસ્ટ એનો કલર કેવો હતો ભૂખરા જેવો હતો દેવાંગી સેઝ લુક સુભુ ધીસ વન ઇઝ અ મેલ એન્ડ રસ્ટ વોઝ અ ફિમેલ કે જો શુભાંગી આ છે ને એ મેલ છે અને જે રસ્ટની વાત કરે છે ભૂખરા કલરની વાત કરે છે તું એ ફિમેલ હતી શુભાંગી સેઇઝ વ્હાઇટ ઇઝ સો એવું કેમ છે આઈ હેવ ઓબ્ઝર્વ ધ ફિમેલ ઇન ઓલમોસ્ટ ઓલ ધ સ્પેસીસ ઇઝ ડલ ઇન ધ કમ્પેરિઝન વિથ ધ મેલ કે મેં ઓબ્ઝર્વ કરેલું છે નોટિસ કરેલું છે કે લગભગ ઓલ ધ સ્પીસીઝ બધી જ જાતિઓની અંદર ફિમેલ છે એનો રંગ મેલ કરતાં કમ્પેરિઝનમાં સરખામણીમાં ડલ હોય છે ઝાંખો હોય છે દેવાંગી સેઝ ઇટ સીમ્સ યુ હેવ કીન ઇન્ટરેસ્ટ ઇન બર્ડ્સ તારી આ વાત પરથી જાણવા મળે છે કે તને પક્ષીઓની અંદર ખૂબ જ રસ છે શુભાંગી સેઇઝ ઓ યસ દીદી સી મિત્ર દીદી ઇઝ ઓલવેઝ બિઝી વિથ હર પ્રોજેક્ટ વીલ યુ પ્લીઝ ટેલ મી મોર અબાઉટ બર્ડ્સ કે છે કે હા દીદી મને ખૂબ ઇન્ટરેસ્ટ છે પક્ષીઓની અંદર મિત્રા દીદી તો એમના પ્રોજેક્ટની અંદર બિઝી હોય છે તમે મને મહેરબાની કરી અને પક્ષીઓ વિશે વધુ જણાવશો દેવાંગી સેઇઝ લિસન શુભાંગી ધેર આર જંગલ બર્ડ્સ વોટર બર્ડ્સ એન્ડ બર્ડ્સ ધેટ લીવ નિયર હ્યુમન હેબિટાટ્સ તે વાંગી કે છે કે જો શું પક્ષીઓ કેટલા કેટલી જાતના હોય છે તો કે જંગલ બર્ડ્સ હોય જંગલમાં રહેતા પક્ષીઓ વોટર બર્ડ્સ એટલે કે પાણીમાં રહેતા પક્ષીઓ હોય એન્ડ બર્ડ્સ ધેટ લીવ નિયર હ્યુમન હેબિટાટ અને પક્ષીઓ કે જે માનવ જાતિની આસપાસ માનવ વસાહતોની આસપાસ રહેતા હોય આપણી આસપાસ રહેતા હોય ધીસ ટેલર બર્ડ ઇઝ અ બર્ડ ઓફ અવર સરાઉન્ડિંગ જો તમને નીચે ટેલર બર્ડનું પિક્ચર આપેલું છે આ ટેલર બર્ડ છે એ આપણા સરાઉન્ડિંગનું આપણા વાતાવરણનું પક્ષી છે ઇટ સ્ટીચિસ ઇટ્સ નેસ્ટ વિથ ગ્રીન લીવ્સ એન્ડ ફાઈબર ઓફ ટ્રીઝ એ પોતાનો માળો છે એ લીલા પાંદડાથી અને ફાઈબર ઓફ ટ્રીઝ એટલે કે ઝાડની છાલ છે એના તાતણાથી અથવા તો ઝાડની અંદરથી જે ફાઈબર નીકળે એની એનાથી બનાવે છે ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ ટેલર બર્ડ અને એટલા માટે થઈ અને એને ટેલર બર્ડ કહેવામાં આવે છે શુભાંગી શેર્સ દેટ્સ ગ્રેટ તો બહુ સારું કહેવાય બટ વાય ડૂ ધ ફિમેલ એન્ડ મેલ હેવ ડિફરન્ટ કલર્સ વી હેવ સેમ કલર્સ કે છે કે પણ મેલ અને ફિમેલ છે એના કલર્સ કેમ જુદા જુદા હોય છે આપણા કલર્સ તો સરખા હોય છે દેવાંગી શેસ ઓય ચુલબુલ ધેર આર ટુ મેજર ટાઈપ્સ ઓફ બર્ડ્સ કે છે કે બે મેજર ટાઈપના પક્ષીઓ હોય બર્ડ્સ ઓફ પ્રે એન્ડ સ્મોલ બર્ડ્સ જુઓ અહીંયા પ્રેનો સ્પેલિંગ છે પીઆર ઈ વાય પ્રે એટલે શિકાર એવા પક્ષીઓ કે જે શિકાર કરે છે અને બીજી જાતના છે એ નાના પક્ષીઓ હોય બર્ડ્સ ઓફ પ્રે હન્ટ સ્મોલ બર્ડ્સ ફોર ફૂડ શિકારી પક્ષીઓ છે એ નાના પક્ષીઓનો શિકાર કરે છે ખોરાક માટે ધ ફિમેલ બર્ડ શુડ બી ડલ ટુ હાઈડ ઇટ સેલ્ફ ફ્રોમ હન્ટર્સ એઝ ઇટ ઇઝ સપોઝ ટુ કન્ટિન્યુ જનરેશન્સ અને ફિમેલ બર્ડ્સ છે એ જનરેશનને કન્ટિન્યૂ કરવા માટે આગળ વધારવા માટે થઈ અને ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે થઈ અને એ પોતાની જાતને છુપાવી શકે બચાવી શકે એટલા માટેનો કલર છે એ થોડો ઝાંખો હોય છે સુભાંગીસે ઇઝ વન્ડરફુલ વોટર ડિઝાઇન ઓફ નેચર કે છે અદ્ભુત છે કુદરતની કેવી સરસ મજાની ડિઝાઇન છે મિત્રા સેઝ દેવાંગી હિયર ઇઝ યોર બુક ઇટ હેઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ બર્ડ્સ દેવાંગી આ બુક છે એની અંદર પક્ષીઓ વિશે ખૂબ જ સરસ મજાની વાતો આપેલી છે દેવાંગી બર્ડિંગ ઇઝ માય પેશન મિત્રા લુક શુભાંગી હિયર ઇઝ અ પિક્ચર ઓફ અ ટેલર બર્ડ્સ નેસ્ટ કે છે કે બર્ડિંગ છે એ મારું પેશન છે જો મિત્રા શુભાંગી અહીંયા એક પિક્ચર આપેલું છે ટેલર બર્ડના નેસ્ટનું છે અહીંયા આપણને જે પિક્ચર આપેલું છે આના પછી જે બર્ડ આવે છે એનું છે વાવ ઇટ્સ કુલ કે છે કે હા ખૂબ જ સુંદર છે દેવાંગી લેટ્સ ટોક અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ કે છે આપણે બીજા એક રસપ્રદ બોર્ડ વિશે વાત કરીએ લોક દિસ ઇઝ ઇન્ડિયન ગ્રે હોર્ન બિલ જો આ છે એ ઇન્ડિયન ગ્રે હોર્ન બિલ છે દિસ બોર્ડ ઇઝ કોમન ઇન ઇન્ડિયન કોન્ટિનેન્ટ ભારતના સબ કોન્ટિનેન્ટની અંદર ખંડોની અંદર આ પક્ષી છે એ કોમનલી આપણને જોવા મળે છે ઇટ હેઝ ગ્રે ફેધર્સ ઓલ ઓવર ધ બોડી વિથ લાઇટ ગ્રે એન્ડ ડલ બેલી ભૂખરા એવા કલરના પીછા હોય છે અને ડલ પેટનો ભાગ બેલી એટલે કે પેટનો ભાગ છે એ ડલ એટલે ઝાંખા જેવા કલરનો હોય છે શુભાંગી સેઝ યપ દીદી વેર ડઝ ઇટ લીવ એ ક્યાં રહે છે દેવાંગી સેઝ ઇટ્સ હેબિટાટ ઇઝ બોથ ઇન વાઇલ્ડ એઝ વેલ એઝ અર્બન એરિયાઝ એનું રહેઠાણ છે એ બંને જગ્યાએ છે જંગલની અંદર પણ અને અર્બન એરિયાઝ એટલે કે શહેરી વિસ્તારની અંદર પણ સ્પેશિયલી લાર્જ ટ્રીઝ ખાસ કરીને મોટા વૃક્ષો શુભાંગી શેસ ઇટ્સ બીક ઇઝ ક્વાટ સ્ટ્રીન્જ ઇઝન્ટ ઇટ એની ચાંચ છે એ થોડી વિચિત્ર છે એવું નથી લાગતું દેવાંગી સેસ યર્સ ડિયર ઇટ્સ બીક ઓર બિલ હેઝ એન એક્સ્ટ્રા પોર્શન લાઈક અ હોર્ન એની બીક એટલે ઓર બિલ એટલે કે ચાંચની અંદર એક એક્સ્ટ્રા પોર્શન એક્સ્ટ્રા ભાગ હોય છે શિંગડા જેવો એન્ડ દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ હોર્ન બિલ અને એટલા માટે થઈ અને એને હોર્ન બિલ કહેવામાં આવે છે હોર્ન એટલે કે શિંગડું અને ચાંચ બિલ એટલે કે ચાંચ તો જેના ચાંચના ભાગ પર શિંગડા જેવો ભાગ છે એવા પક્ષીને હોર્ન બિલ કહેવાય છે વન મોર ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ બીજી એક રસપ્રદ વાત એ છે દેટ ઇટ નેસ્ટ ઇન હોલોઝ ઓફ ટોલ ટ્રી એ પોતાનો માળો છે એ ઊંચા ઝાડ છે એના પોલાણના વિસ્તારમાં હોલો એટલે પોલાણવાળા ભાગમાં એટલે કે જેને આપણે બખોલ કહીએ છીએ એની અંદર કરે છે ધ ફિમેલ એન્ટર્સ ધ નેસ્ટ હોલો એન્ડ સીલ્સ સીટ વિથ બાય સીલ્સ સીટ બાય ધ યુઝિંગ મડ પેટલ્સ મડ પેલેટ્સ સપ્લાયડ બાય ધ મેલ એક રસપ્રદ વાત એવી છે કે એના માળાની અંદર ફિમેલ છે એ એ હોલો ભાગ છે પોલાણવાળો ભાગ એની અંદર જતી રહે છે અને પછી બહારથી મેલ છે એ માટી સપ્લાય કરે છે અને એ માટીથી એ માળો છે એ સીલ કરી દે છે એન્ટ્રન્સ છે એ સીલ કરી દે છે ધ મેલ ટેક્સ કેર ઓફ ધ ફિમેલ એન્ડ ઇટ્સ ન્યૂ બોર્ન ચિક્સ મેલ છે એ ફિમેલ અને એના નવા જન્મેલા બચ્ચા છે એમનું ધ્યાન રાખે છે ઇટ સપ્લાયઝ ફૂડ ટુ ધ મધર એન્ડ ચિક્સ એ મધર અને બચ્ચા બંનેને ખોરાક પૂરો પાડે છે શુભાંગી સેઝ વોટ અ કેરિંગ ડૂડ કેટલું કાળજી રાખતું પ્રાણી કહેવાય દેવાંગી સેઝ સચ અ ડિફિકલ્ટ ટાસ્ક ટુ ફીડ અ ધ હોલ ફેમિલી આખા પરિવારને ખોરાક પૂરો પાડવો એ ઘણું અઘરું કામ છે ફોર ધ વોલ્ડે ઇટ હેઝ ટુ કલેક્ટ ફૂડ આખો જ દિવસ એને ફૂડ કલેક્ટ કરવું પડે છે ફોર ઇટ્સ કેરિંગ બિહેવિયર ફોર ફિમેલ અને ફિમેલ માટેના પોતાના કેરિંગ બિહેવિયર માટે ઇટ ઇઝ કોલ્ડ વહુ ઘેલો ઇન સમ એરિયાઝ ઓફ અવર સ્ટેટ આપણા રાજ્યના અમુક વિસ્તારની અંદર એને વહુ ઘેલો પણ કહેવામાં આવે છે મિનિંગ વન વુ ટેક્સ એક્સ્ટ્રા કેર ઓફ હિસ વાઇફ એનો મિનિંગ એવો થાય છે કે એવો જીવ કે જે પોતાની પત્નીનું થોડું વધારે ધ્યાન રાખે છે એક્સ્ટ્રા કેર કરે છે શુભાંગી સે ઇઝ વાવ દેટ્સ ગ્રેટ શુભાંગી કહે છે કે વાવ એ તો બહુ સારી વાત કહેવાય માય ટીચર ઓલ્સો સે ઇઝ દેટ વી શુડ બી હેલ્પફુલ ટુ અધર્સ મારા ટીચર પણ એવું કહે છે કે આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ